સુરતના લિંબાયત મહાપ્રભુનગર પાસે સંચાના ખાતામાં આગ લાગી હતી, જેને લઈ અહીં અફરાતફરી મચી જવા પામી હતી. આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, જેથી ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. ફાયર ઓફિસર મનોજ શુક્લાએ જણાવ્યું હતું કે પ્રભુનગરમાં આગ લાગવાની ઘટનાનો કોલ મળવાની સાથે જ કંટ્રોલ રૂમ દ્વારા ડુંભાલ ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ગણતરીની મિનિટોમાં જ 6 ગાડીઓ સાથે ઘટનાસ્થળ પર પહોંચતા સંચાના ખાતામાંથી ધુમાડા ખૂબ મોટા પ્રમાણમાં નીકળી રહ્યા હતા. જો કે અંદરના ભાગે આગ વધુ પ્રસરી ન હતી. સંચા ખાતામાં જરીના ફિરકા બનાવવામાં આવતા હતા. ખાતામાં આગ લાગવા પાછળનો પ્રાથમિક તારણ શોર્ટ સર્કિટ જણાઈ રહ્યું છે. કોઈ જાનહાનિ થઈ ન હતી. મારું નામ મનોજ શુક્લા, સબ ઓફિસર તરીકે ડુંભાલ ફાયર સ્ટેશન પર ફરજ જાઉં છું. અમને કંટ્રોલમાંથી મેસેજ મળ્યો કે મહાપ્રભુનગર પ્લોટ નંબર 59 સર્વે નંબર 8માં આગ લાગેલી છે. ત્યાં અમે ઘટનાસ્થળ આવ્યા તો આગને ધુમાડા બહુ વધારે દેખાતું હતું, પણ આગ અંદર સામાન્ય ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટમાં મોટરમાં આગ હતી, જે કે 15-20 મિનિટમાં કંટ્રોલમાં આવી હતી. નુકસાન વાયરિંગમાં ને 2-3 મોટરને એ તે ભળગી ગયા છે. જાનહાન કોઈ ઈજા નથી. ખાતું બંધ હતું એટલે જાનહાન ને ઈજા નથી. એ જરીને પેલા એક ખાતા છે, ફિરકા બનાવે છે, ને 6 ગાડીઓ ઘટનાસ્થળ ઉપર હતી.